થોડાક આમ વાઇડ આવી જાવ, થોડાક બસ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર્નમોસ્તુતે તો દુનિયાનું અંધારું હણવા એક સૂરજ કાફી છે, છતાંય આ ઘરમાં ઉજાસ ભરવા એક દીપક એ હંમેશા તો હવે દીપ પ્રાગટ્ય પછી મનસુખભાઈને પણ વિનંતી કરું કે દિલસુખભાઈને વિનંતી કે આપ સૌ સભા મંડપ ઉપર સ્ટેજ ઉપર સ્થાન લો. વાલા ભાઈ ને કેવી આવ ભાઈ બે થેલા તો લઈ લે મારે કેમ માગું. ઘડીઓ ગણાઈ રહી છે પણ એની પૂર્વ સંધ્યાએ હું ચીમનભાઈ સાપરિયા સાહેબ ને વિનંતી કરીશ, માનનીય મંત્રી શ્રી આપણને પ્રાસંગિક ઉદબોધન કરે. સમસ્ત વાતલીય પ્રજાપતિ દ્વારા આયોજિત વર્ષ 2017 ના કાર્યક્રમની અંદર ઉપસ્થિત સમાજના પ્રમુખ મોરબી શ્રી મનસુખભાઈ ધંધુકિયા એવા જ હમણાં જેમના માર્ગદર્શન આપ્યું એવા આ નકરમ ધામના સંતશ્રી સમાજના જુદી જુદી જવાબદારી સંભાળતા સમાજના સૌ આગેવાનો વડીલો યુવાનો માતાઓ બહેનો વક્તા ભાઈ શ્રી અમિતે ખૂબ સરસ મજાનું સંગઠન અંગેની સ્પીચ આપી અને એ જ રીતે આપણા લોકપ્રિય સાંસદ મોરબી શ્રી મોહનભાઈ પણ આપણે ખૂબ સરસ
માર્ગદર્શન આપ્યું. મિત્રો, વિકાસ માટે આવા કાર્યક્રમ કરવા ખૂબ જરૂરી છે અને એ મુજબ આ સમાજનું સંગઠન કરવા આવા સરસ મજાના કાર્યક્રમોનું આ સમાજે સમગ્ર દેશની પ્રજાનું પેટ ધારવાનું કામ કર્યું હોય તો પ્રજાપતિ સમાજે કર્યું છે કે એના દ્વારા બનાવવામાં આવેલ માટલું અને એ માટલાની અંદર ઠંડુ પાણી અને એ ઠંડા પાણી દ્વારા સમગ્ર દેશવાસીઓનું પેટ ભરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ પ્રજાપતિ સમાજ દ્વારા એ કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મિત્રો, એટલું ચોક્કસ કહીશ કે સમગ્ર પાટડીયા પ્રજાપતિ સમાજની વાત કરીએ તો લગભગ દેશની અંદર 80 લાખ કરતા વધારે, માફ કરજો સક્રિય સાહેબ, સીએમ સાહેબ પધારી રહ્યા છે. યસ, માનનીય શ્રી એમ સાહેબ ને આપણે પહેલા પગથિયા. મારા મુખ્યમંત્રી આવ્યાની વધામણી રે સખી, આજની ઘડી તે રડિયામણી સખી, આજની ઘડી તે રડિયામણી. એવા આપણા માનનીય સન્માનનીય આદરણીય મુખ્યમંત્રી દીકરીઓ, સૌથી પહેલા એમનો કુમકુમ તિલક. ભારતીય પરંપરા અને સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રતિનિધિત્વ રૂપ આપણા સમાજની દીકરીઓ, આ દીકરીઓ તો આપણું પ્રતિનિધિત્વ છે પણ આખો સમાજનો હાથ એ રૂપાણી સાહેબ ને તિલક કરી રહ્યો છે. તાળીઓનો ગડગડાટ થી એમના સન્માન ને આપણે વધાવી રહ્યા છે. સમગ્ર પ્રજાપતિ સમાજ, ખાલી માત્ર વાટલિયા સમાજ માટે જ નહીં, સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજ માટે ગૌરવની ઘડી છે. અત્રે આપણને આનંદની લાગણી થઈ રહી છે અને તે આનંદની અભિવ્યક્તિ રૂપ બેઠા છીએ ત્યાંથી બંને હાથ ઊંચા કરી અને રૂપાણી સાહેબનું અભિવાદન કરીએ છીએ. બધા પોતાની જગ્યાએથી બંને હાથ ઊંચા કરીને રૂપાણી સાહેબનું સ્વાગત કરે છે. અભિનંદન છે સાહેબ. હમણાં કાર્યક્રમ તો ચાલુ જ હતો પહેલો પાર્ટ, રૂપાણી સાહેબ ના આવવાથી સૂરજની રોશની પણ ઝંખવાઈ ગઈ આપના આવવાથી, અમારા ચહેરા ઉપર ખુશીઓ છવાઈ ગઈ આપના આવવાથી, એક અજીબ અને સરસ આવવાથી. તો ફરીથી એકવાર તાળીઓના ગડગડાટ સાથે આપનું અહીંયા સ્વાગત કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત માટે હું સમાજના આગેવાનોને વિનંતી કરીશ. તો ભાવભીનું સ્વાગત ફૂલહારથી સન્માન વિનંતી કરું કે ફૂલહારથી આદરણીય માનનીય મુખ્યમંત્રી સાહેબનું સન્માન કરે. રાજકોટનું માનીતું સન્માન એ સુહાસભાઈ તરફથી ઝીલી રહ્યા છે. સરસ. માનનીય વિનુભાઈ ધંધુકિયાને વિનંતી કરીશ કે સંમેલનના અધ્યક્ષ શ્રી વિનુભાઈ ધંધુકિયા માનનીય મુખ્યમંત્રીને સાફો પહેરાવી અને એમનું સન્માન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ.
फूलों का अपना कोई परिवार नहीं होता, खुशबू का अपना कोई घरवार नहीं होता, हम गुजरे कल की आंखों का सपना ही तो है, क्यों माने कोई सपना साकार नहीं होता। घना समय नो अपना समाज नो सपनू जारे साकार थयू छे, त्यारे मोंघेरा मेहमान ने अपने अपनी यादगिरी रूप एक मोमेंटो अर्पण करी रहा छे। हम तो आखो बगीचो ढाली छे, पण अत्यारे प्रसंग अने समयनी उचितता जोता आपणे बहु ज टूंकी डॉक्यूमेंटरीनी खाली झलक जोईए। तो सौथी पहेला मनसुख भाई जेमणे अज्ञातीनू डॉक्यूमेंटरी ए शुरू थाय छे। हा, बे बे त्रण मिनिट ज प्ले करीशुं आपणे, पछी जोईशुं। सेवानो चाकरो श्री मनसुखभाई दंडुकिया। सुख आपी मनक जीवनी सेवा करवी ए महामंत्र ने सार्थक करनार वाटलिया प्रजापति समाज नु गरेण ज्ञाति रत्न ने हर प्रसिद्ध सेवा संस्था सरगम क्लब ना स्थापक ने रामनाथ मुक्ति धाम ने तीर्थ स्थान बनावनार श्री गुणवंत भाई देलावाला ए श्री मनसुख भाई ने मुक्ति देश जवाबदारी सौंपी छे। पूरा मन थी खंत थी आ जवाबदारी रेग्युलर मुक्ति धाम मां बेसीने निभावे छे। आ सेवा यज्ञ विषे गुणवंत भाई शुं कहे छे। सर्वनो सिंचाई थाय छे, જેમાં પ્રજાપતિ જ્ઞાતિ નાયક અગ્રેસર રહી છે, તેઓ મારી સાથે વર્ષોથી રામનગર સ્મશાનનું સંચાલનની જવાબદારી નિભાવે છે। સંતો મહંતો ને વિનંતી કરું કે અમારા સમાજના જ્ઞાતિના રત્ન ને નવાજે જ્ઞાતિ રત્ન એવોર્ડ થી। એવોર્ડ અપાતો હોય ત્યારે આપણે બધા જોરદાર વ્યક્ત કરીએ તાળીઓ નગર પણ સૌ ત્યાં હાજર બધા પોતાની ઉભા થઈ
અને બંને હાથથી અભિવાદન આપીએ ભાઈ શ્રી મનસુખભાઈ ધંધુકિયા. વાટલિયા પ્રજાપતિ સમાજ માટે ખૂબ ગૌરવવંતો દિવસ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં સમાજના ઘરેણાને જ્યારે એવોર્ડ અપાયો છે ત્યારે દરેક પ્રતિજનની છાતી ગદગદ ફૂલે. હે ઈશ્વર, તમે અમારા સમાજના ઘરેણાને ખૂબ જ એવી ઊર્જા આપો, ખૂબ ઊર્જા આપો કે સમાજ વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરે. રાજકોટના તમામ પદાધિકારી, તમામ રાજકીય અગ્રણી, સંતો મહંતો અને જ્ઞાતિજનો સૌ ઉભા થઈ મનસુખભાઈને આપણે જ્ઞાતિજનો પણ અભિવાદન પાઠવીએ. બંને હાથ ઊંચા કરીને મનસુખભાઈ આગળ વધો. મનસુખભાઈ, સમાજ વિકાસની તમારી યાત્રામાં અમે સૌ તો દક્ષ પ્રજાપતિના સંતાન રૂપ અને આપણો ગૌરવ આપણા બધાની છાતી ગદગદ ફૂલે છે. આપણે બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. સમસ્ત પાટલિયા પ્રજાપતિ સમાજ ના સંગઠન માટે આજે જે મહાસંમેલન બોલાવ્યું છે એમાં ઉપસ્થિત મારા મંત્રીમંડળના સાથી માન્ય ચિમનભાઈ સાપરિયા, રાજકોટના મેયર ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ભાનુબેન બાબરિયા, ભાજપના પ્રમુખ ભાઈ કમલેશભાઈ મિરાણી, ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, રાજુભાઈ ધ્રુવ, સુરતના પૂર્વ મેયર નિરંજનભાઈ, ધનસુખભાઈ પ્રજાપતિ જેમનું સન્માન થવાનું છે, થયું છે, એવા ભાઈ મનસુખભાઈ ધંધુકિયા, રમેશભાઈ કોંડલિયા, વલ્લભભાઈ કોંડલિયા, ધીરુભાઈ, નંદલાલભાઈ, જેબી વોરા, ગુરુભાઈ ડેલાવાળા, પ્રમીલાબેન કોંડલિયા, મંચસ્થ સૌ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ રાજ્ય સરકાર વતી અને ગુજરાતની જનતા વતી પણ મનસુખભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું. વર્ષો સુધી જે વ્યક્તિએ માત્ર સમાજના સુખે સુખી, સમાજના દુખે દુખી, સમાજના હિત માટે સમાજમાં જાગૃતિ આવે, સમાજમાં વ્યસન મુક્તિ થાય, સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સમાજની ભવિષ્યની પેઢી એ પણ ખૂબ તેજસ્વી બને, આવા સતત કાર્યક્રમો સતત એની પાછળ ઘસાવાનું, ઘર બાર છોડીને, ધંધા છોડીને સમાજ માટે ઘસાતું રહેવાનું હું વર્ષોથી, બે દાયકાથી મનસુખભાઈના પરિચયમાં છું. માણસે સતત સમાજ માટે પોતાની જાતને ઘસી છે. પ્રજાપતિ સમાજ
એ મહેનતુ સમાજ છે, પ્રમાણિક સમાજ છે. પ્રજાપતિનો મતલબ જ એ ઘડવાનું કામ કર્યું છે, બનાવવાનું કામ કર્યું છે, કદી તોડવાનું કામ આ પ્રજાપતિ સમાજે કર્યું નથી. હંમેશા સર્જન કર્યું છે. પ્રજાપતિનો મતલબ જ આ પ્રજાની ઉત્પત્તિ, એનું સંરક્ષણ કર્યું છે. કે છે ને કે નિર્માણો કે પાવન યુગ મેં, સતત નિર્માણ કર્યું છે. અને નિર્માણ માટે અને જરૂર પડ્યું ત્યારે આ અમૃત માટે રિસ્પાન પણ આ સમાજે કહ્યું છે. પ્રજાપતિ સમાજે કોઈ દિવસ કોઈ બીજા સમાજને રંજાડો નથી, કોઈ દિવસ એને બીજા સમાજને કોઈ નુકસાન થાય એવી કોઈ પ્રવૃત્તિ આજ દિવસ સુધી કરી નથી. પ્રજાપતિ સમાજે હંમેશા પોતાના સમાજના હિત માટે બાકીના સમાજને પણ સાથે લઈને હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસ, જે નરેન્દ્રભાઈ જે મંત્ર આપ્યો છે એ મંત્રને ફળીભૂત અને સાકાર કહ્યું છે. આપણે ખબર છે કે આજના યુગમાં સમાજમાં માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે, પોતાની નેતાગીરી માટે હંમેશા લોકો કરતા હોય છે. અને ત્યારે આ મનસુખભાઈએ કોઈ દિવસ પોતાના રાજકીય પ્રભાવ માટે કે પોતાના વ્યક્તિગત હિત માટે એને કદી સમાજનો ઉપયોગ કર્યો નથી. રાજકારણમાં પણ વર્ષોથી છે, પણ એક પાયાના કાર્યકર્તા તરીકે છે. કોઈ દી પદ માટે કોઈ દી જાવા નાખ્યા નથી, પદ માટે કોઈ દિવસ એમને ત્રાગા કર્યા નથી, પદ માટે કોઈ દી પાર્ટીને છોડી પણ નથી. આવા મનસુખભાઈ છે. અને એટલા માટે મનસુખભાઈએ મને વિનંતી કરી કે ભાઈ અમારા કાર્યક્રમમાં આવો તો ચાર ચાંદ લાગે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમનું સાચા અર્થમાં સન્માન થાય, ગુજરાત એમને સન્માન કરે છે, અને એ ભાવથી આજે આ કાર્યક્રમમાં મેં આવવાની હા પાડી. અને આજે મને ખૂબ આનંદ છે તમારો સાથી કાર્યકર્તા, સમાજના સુખે સુખી, સમાજના દુખે દુખી, એ પ્રકારનો એક જેને કંઈક પરમાર્થ માટે જીવનારો કાર્યકર્તા, ઘસાય તન મન ધનથી કામ કરે, સમાજ માટે પૈસા વાપરવા હોય તો પણ કદી પાછું વળીને જોવે નહીં, સમાજનું છે ને સમાજને આપવું, આવા ભાવથી હંમેશા કામ કર્યું છે. મને આનંદ છે કે અમારો કાર્યકર્તા, અમારો સાથી કાર્યકર્તા આવા ભાવથી, સેવાના ભાવથી, એક સેવાભાવી તરીકે કામ કરે છે. ઓલું કે છે ને કે વૈષ્ણવ જનતો તેને રે કહીએ, જે પીર પડાઈ જાણે રે, પણ દુખે ઉપકાર ન ભૂલે, મન અભિમાન ન આણે રે. આ પ્રકારના સારા ગુણ હંમેશા મોઢા ઉપર સૌજન્યતા, કદી મેં ગુસ્સે થતા જોયા નથી. આ એક મોટો ગુણ છે. અને સમાજમાં કામ કરનારો માણસ અને એ પણ એક નિરાભામી નિરાભિમાની થઈને હસતા હસતા શાંત ભાવથી કામ કરે એ મહત્વનું છે. અને એવા સેવાના ભાવથી કામ કરે છે. સમાજના કામમાં એને કઈ પદ નથી પડી જવાના. આજે આપણે એમનું સન્માન કરી છીએ એ તો એમાંથી પ્રેરણા મળ્યા બાકીના લોકોને, નવી પેઢીને, એટલા માટે કરીએ છીએ કે ભાઈ લોકોને ખ્યાલ આવે કે આ પ્રકારનું કામ
સેવાભાવી કામ થાય છે અને એમાંથી બીજા પ્રેરણા લે એટલા માટે કરીએ છીએ. આપણે સન્માન ન કરીએ તો એ તો એની કામ કરતા આવ્યા છે અને કરે છે. ત્યારે હું એમ માનું છું કે સમાજના કામ માટે, સમાજ માટે ખૂપી જવાની ભાવના, સમાજને કદી નુકસાન ન થાય એની ચિંતા, સમાજ આગળ વધે એવા ભાવ આપણા મનસુખભાઈમાં છે. અને હું આજે પણ ઈશ્વરને પ્રાર્થના કરીશ કે એમને ખૂબ શક્તિ આપે, ખૂબ સમાજનું કામ કરે અને સમાજને પ્રજાપતિ સમાજ ઘડવાનું કામ કરે છે ત્યારે મનસુખભાઈ સમાજની નવી પેઢીને ઘડે અને દુનિયાના પડકારો નવી પેઢી જીતી થાય. શિક્ષણ, બહેનોમાં શિક્ષણ, હું એમના ઘણા કાર્યક્રમમાં પણ અગાઉ આવ્યો છું, શિક્ષણમાં જેટલું બધું કામ કરે છે તો શિક્ષણને સમજીને એક પણ વ્યક્તિ અશિક્ષિત ન રહે. શિક્ષણમાં પણ ખાલી ભણવા ખાતર નહીં પણ સાચા અર્થમાં તેજસ્વી બાળકો બને આવી સતત ચિંતા એમને અને એમના સાથીદારોએ કરી છે. ત્યારે હું એમ માનું છું કે આજે જે એમનું સન્માન થઈ રહ્યું છે એકદમ ઉચિત છે. આવા વ્યક્તિનું ઠેર ઠેર દરેક સમાજે સન્માન કરવું જોઈએ, જેથી કરીને વ્યક્તિથી કુટુંબ, કુટુંબથી સમાજ, સમાજથી રાષ્ટ્ર, એમ સૌનું કલ્યાણ થાય, સૌ આગળ વધે અને આપણે સૌ સાથે મળી અને આ ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા આપણે સૌ કટિબદ્ધ બનીએ એ સમયની માંગ છે. અમારી સરકાર પણ દરેક સમાજને સાથે લઈને ચાલે છે. આ વખતના બજેટમાં પણ અમે લોકો એક ખાસ યોજના બનાવી છે કે જે વંશ પરંપરાગત જે વ્યવસાય છે, એટલે પ્રજાપતિ સમાજ હશે તો ઘડવાનું કામ કરતા હશે, કુંભાર સમાજ ઘડે છે એની મોનોપોલી છે, વંશ પરંપરાગત કામ કરે છે એની સ્કીલ છે. એવી જ રીતે મોચી સમાજ, વાણંદ સમાજ, દરજી સમાજ, સુતાર સમાજ, કડિયા સમાજ, આ બધા પોતે વંશ પરંપરાગત એની પોતાની સ્કીલ લઈને, સ્કીલ સાથે કૌશલ્ય ધરાવે છે. ત્યારે આવા સમાજને આ વખતના બજેટમાં 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને આવા સમાજની નવી પેઢીને સારી ટ્રેનિંગ મળે, અતિ આધુનિક સાધનો મળે. દાખલા તરીકે વાળંદ સમાજ છે તો નવી પેઢી વાળ કાપવાની કળા શીખવા બોમ્બે, એના ગુરુના નામ શું છે? જાવેદ અબી, એ બહુ શ્રેષ્ઠ ગણાય, 5 સ્ટારમાં વાળ કાપે. તો એની પાસે ટ્રેનિંગ લેવા જાય, સરકાર ખર્ચો ભોગવશે, સરકાર ગુજરાતમાંથી છોકરાઓને મોકલશે અને આપણે ત્યાં શ્રેષ્ઠ વાળ કાપનારા લોકો બને, આ પ્રકારની આ યોજના બનાવી છે. એવી રીતે પ્રજાપતિ સમાજ એ માટી કામ કરે છે, એમાં શ્રેષ્ઠતા કૌશલ્ય ધરાવે, એના માટે જરૂર કરે તો નવી પેઢીને ટ્રેનિંગ માટે મોકલવાની હોય, વિદેશમાં પણ કેમ ન મોકલવાના હોય તો વિદેશમાં સરકાર પોતાના ખર્ચે મોકલી અને આ વંશ પરંપરાગત પોતાની જે કૌશલ્ય છે એ વધુ જળવાય, શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે અને સમાજ એનું ગૌરવ અનુભવે, આ પ્રકારે સરકારે આ વખતનું આયોજન કર્યું છે. સાથે સાથે 12મા ધોરણમાં જે છોકરાઓ પાસ થઈને કોલેજમાં જશે આવતા વખતે નવા જૂન મહિનામાં 8000 રૂપિયા વાળું ટેબલેટ 1000 રૂપિયામાં સરકાર 4 લાખ વિદ્યાર્થીઓને આપવાની, અમે એટલા માટે આપવા માંગીએ છીએ કે જેથી કરીને આપણો વિદ્યાર્થી દુનિયા સાથે જોડાય, દુનિયાનું બધું જ્ઞાન એના હાથમાં હોય અને એના આધાર ઉપર એ જ્ઞાનની સ્થિતિઓને વિકસાવે અને દુનિયાના પડકાર ઝીલતો કોલેજ એન મારો વિદ્યાર્થી એ આગળ વધે
એ સરકારે વ્યવસ્થા કરી છે. નવી 8 મેડિકલ કોલેજ બને એ માટે સરકારે આ બજેટમાં પ્રોવિઝન કર્યું છે. આપણા છોકરાઓ ડોક્ટર બને, મેડિકલની સીટ વધે, છોકરાઓ વધુ ને વધુ મેડિકલમાં આવે એ વ્યવસ્થા કરી છે. અને મેડિકલમાં જે દીકરીઓને પ્રવેશ મળશે, પછી ભલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, 4 લાખ રૂપિયાની ફી હોય, એ સંપૂર્ણ ફી દીકરીઓનું મેડિકલ કોલેજમાં 100% ફી સરકાર ભરશે. અને દીકરીઓ ડોક્ટર થાય એની ચિંતા પણ સરકાર કરશે. મધ્યમ વર્ગ માટે આવાસ યોજના મેં બનાવી છે, જેમાં 15 લાખ રૂપિયાની લોન લેવાની રહે મકાન બનાવવા માટે. 2 બેડરૂમ, હોલ, કિચન, ફ્લેટ પણ હોય, મકાન પણ હોય, કાર્પેટ 750 સ્ક્વેર ફૂટ નું બાંધકામ હોય, સુપર બિલ્ડર 1000 સ્ક્વેર ફીટ બની શકે. 15 લાખની લોનમાં 4,84,000 ની સબસિડી રાજ્ય સરકાર આપશે. સૌને પોતાનું ઘરનું ઘર હોય એ સરકારનું સપનું છે. અને દરેક માણસ પોતાનું ઘરનું ઘર બને ઈચ્છતો હોય, ઘરનું ઘર, ફળીમાં નળ, છોકરાઓ લાઇનસર, આ દરેક વ્યક્તિ માનતી હોય અને જીવનનો ધ્યેય હોય કે છોકરાઓ લાઇનસર થઈ જાય તો આપણું કામ પૂરું. અને છોકરાઓને લાઇનસર થવા માટેનું ઘરનું ઘર એ સરકાર આપવા માંગે છે. અને ત્યાર પછી છોકરાઓને નોકરી મળે, નોકરી મળે તો છોકરી મળે. અને એટલા માટે વધુ ને વધુ લોકોને રોજગારી મળે એ માટે સરકારે હમણાં જ મેગા જોબ ફેર કર્યા. 1 અઠવાડિયામાં 1,09,500 લોકોને ત્યાં ને ત્યાં નોકરી આપી, ઇમિડિયેટ પ્લેસમેન્ટ ઓર્ડર. અને 1,09,000 છોકરાઓને 8 દિવસમાં નોકરી આપી. 1 વર્ષમાં 10 લાખ યુવાનોને નોકરી મળે એ બજેટમાં અમે લોકોએ જોગવાઈ કરી છે. હર હાથ કો કામ, હર ખેત કો પાણી, આ અમારો મંત્ર છે અને એ દિશામાં સરકાર આગળ વધવા માંગે છે. બહેનોના ઉત્કર્ષ માટે 56,000 કરોડ રૂપિયા આ બજેટમાં અમે લોકોએ જોયા છે. શિક્ષણ માટે 11,000 કરોડ રૂપિયા મૂક્યા છે અને ખેતી માટે 60,000 કરોડની વ્યવસ્થા કરી છે. ખેતી સુખી તો ગામડું સુખું સુખી, અને ગામડું સુખી તો શહેર સુખી. અને ગુજરાતની સમૃદ્ધિ એ ખેતી આધારિત થાય, પશુપાલન આધારિત થાય, શ્વેત ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિ એ બને. અને એટલે જ આપણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના મારફત આગામી 2 વર્ષમાં સૌરાષ્ટ્રના 115 ડેમ માં નર્મદા સાથે જોડીને સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ ઉભી કરવા માંગીએ છીએ. નર્મદાની પરિક્રમા એ આપણું સ્વપ્ન હોય છે. હવે માં નર્મદા ગુજરાતમાં પરિક્રમા કરતી કરતી આપણે ત્યાં આવી રહી છે. અને નર્મદાના પાણીથી ગુજરાતનું ગૌરવ વધે, ગુજરાતની ખેતી સમૃદ્ધ બને, આ પ્રકારે પ્રયત્ન કર્યા છે સરકારે. કીડીને કણ અને હાથીને મણ એ પ્રકારે સૌના માટેનું બજેટ, ફ્લો ઓફ ધ મની. રાજીવ ગાંધી કહેતા કે રૂપિયો મોકલું છું ને 15 પૈસા પહોંચે છે, જ્યારે નરેન્દ્રભાઈ કહે છે રૂપિયાનું કામ 1.25 રૂપિયાનું થાય એ સરકાર જોવાની છે, ભ્રષ્ટાચાર બંધ થાય, લોકોના પૈસા લોકો માટે વપરાય એ દિશામાં પારદર્શક રીતે સરકાર આગળ વધી રહી છે. એક નિર્ણાયક સરકાર તરીકે 100 દિવસમાં 125 નિર્ણયો કર્યા છે. દારૂબંધીને કાપ કરી છે. આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે. યુવા પેઢીને નશાની લતમાં જવા ન દેવાય. દારૂ વેચનારા, દારૂ ગાળનારા, દારૂના પીઠા ચલાવનારા 10-10 વર્ષની કેદની સજા અમે લોકોએ કડક કરી છે. અને દારૂ તો દારૂડીઓ શું પીશે, દારૂ દારૂડિયાને પી જાય છે, અનેક કુટુંબો બરબાદ થયા આપણે જોયા છે. અને એમાંથી આ ગુજરાતની નવી પેઢી મુક્ત થાય,
એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ત્યારે હું એમ માનું છું કે બધા સમાજને સાથે લઈ ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. વાટલિયા પ્રજાપતિ સમાજ હંમેશા સકારાત્મક રીતે સરકારને સાથ અને સહકાર આપી રહી છે. ત્યારે આપણે સૌ સાથે મળીને મનસુખભાઈ જેવા અનેક સેવાનિષ્ઠ કાર્યકર્તાઓને એમની સેવાથી આપણી ગુજરાતને આપણે ગૌરવવંતુ બનાવીએ. આજે રાજકોટ વતી પણ ગૌરવ અનુભવું છું અને ગુજરાતમાં પણ આવા સેવાભાવીઓનું સન્માન કરવાના મુખ્યમંત્રી તરીકે ગૌરવ પ્રાપ્ત અનુભવું છું અને મનસુખભાઈને પ્રભુ ખૂબ શક્તિ આપે તેવા શુભેચ્છા સાથે આપ સૌએ મારું પણ જે સન્માન કર્યું એ માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર સાહેબ. પરંપરાગત ધંધો કરતી શ્રમિક પ્રામાણિક જ્ઞાતિ નિર્માણ કરનારા સમાજને આપે જે દાતાઓએ આ કાર્યક્રમમાં ખૂબ ઉદાર દિલને દાન આપ્યું છે ત્યાં ઓડિયન્સમાંથી કોઈએ જવાનું નથી, ત્યાં ન જવા માટે વિનંતી છે. પ્લીઝ પ્રોટોકોલ મુજબ ત્યાં કોઈ અલાવતી એટલે જવાની કોશિશ ન કરીએ. સન્માનીય દાતાઓ શ્રી જેના નામ બોલું એમને સ્ટેજ ઉપર આપવા માટે વિનંતી છે, કારણ કે જાઉં છું સુરત. હા,
સવારે મને ફોન કર્યો અને હું નાવા ગયો હતો અને ઓપરેટરનો મેસેજ આવ્યો ઘનશ્યામભાઈ વાત કરવા માગે છે એટલે કીધી છે અમને વિચાર કે જો તમે કીધું હશે પત્તે દિવસે 20 તારીખની મારી હતી 20મી એ વિધાનસભા સમજે હું એ દબાણમાં હતો અને કોંગ્રેસે અનલી આપણે લેવામાં ત્યાં વળી 11 વાગે ઘનશ્યામભાઈ પાસે પપ્પા સાથે
Thank you.